गुड मॉर्निंग स्टूडेंट्स, गया लेक्चर ની અંદર આપણે ચાલુ ભૂતકાળ શીખતા હતા. ક્યાં વપરાય છે તો કે કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર બનવાની ચાલુ હતી એના માટે ચાલુ ભૂતકાળ વપરાય. ક્રિયા છે એ જે તે સમયે બની રહી હતી. આવો એક શબ્દ મેં તમને કીધો તો કે બનવાની ચાલુ હતી અથવા બની રહી હતી. આવું જ્યારે આપણે વાક્યની અંદર આપેલું હોય અને જ્યારે આપણે એનું ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન કરવું હોય ત્યારે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવો પડે. પછી એવી વાત કરી હતી કે ટુ બી ક્રિયાપદ તરીકે વોઝ અને વેર વપરાય છે ક્રિયાપદને, તો કે આઈ એન જી પ્રત્યય લગાડવામાં આવે છે. આટલું આપણે જોયું. સાથે સાથે એના એક્ઝામ્પલ જોયા કે મેં એવું કીધેલું કે આ વાક્ય છે એ સિમ્પલ સેન્ટેન્સ છે, એટલે કે સાદા વાક્ય છે. હવે જ્યારે ક્રિયાપદ બે આપેલા હોય એટલે કે ભૂતકાળની અંદર બંને ક્રિયાઓ એક સાથે બનતી હતી, આવો કેવું હોય તો કઈ રીતે વાક્ય છે એ બનાવી શકાય એની વાત આપણે કરવાની છે. કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર બંને સાથે બનતી હતી. દાખલા તરીકે કોઈ પણ આપણે એક સેન્ટેન્સ લઈએ કે હું શાળાએથી ઘરે જતો હતો ત્યારે મેં એક અકસ્માત જોયો, અથવા તો મારા પપ્પા મને સામે મળ્યા. તો આવી વાત જ્યારે હું જાતો હતો એટલે મારી જવાની ક્રિયા કેવી હતી, જે તે સમયે ચાલુ હતી. અને પછીથી કઈ ક્રિયા ભૂતકાળમાં બની, તો કે મારા પપ્પા મને સામે મળ્યા, અથવા તો મેં એક અકસ્માત જોયો. તો અકસ્માત જોવાની ક્રિયા પણ જે તે સમયે પૂરી થઈ ગઈ છે અને રસ્તાની અંદર જવાની ક્રિયા જે તે સમયે ચાલુ હતી. તો ક્રિયા કેવી થઈ, તો કે બંને ભૂતકાળમાં થઈ. એક ક્રિયા કેવી હતી, તો કે ભૂતકાળમાં ચાલુ હતી, એટલે એને શેના વિશે દર્શાવવું પડે, તો કે ચાલુ ભૂતકાળ વડે. અને બીજી ક્રિયા ત્યાં પૂરી થઈ ગઈ હતી એટલે એને શેમાં બતાવવું પડે, તો કે સાદા ભૂતકાળ વડે. એટલે ડબલ વર્બ સેન્ટેન્સ એટલે શું, તો કે ભૂતકાળમાં બંને ક્રિયા સાથે ચાલુ હતી. તો એ બંને ક્રિયાને સાથે કઈ રીતે બતાવી, તો કે વાક્ય બે બને. હવે બે વાક્ય બને ને એટલે આપણે સંયોજકની જરૂર પડે. સંયોજક એટલે શું, આપણને બધાને ખબર છે, કન્જક્શન્સ, કે જે બે વાક્યને જોડે. ક્યારેક વાક્યની શરૂઆતમાં હોય, ક્યારેક વાક્યની બે વાક્યની વચ્ચે હોય, પણ એ કામ શું કરે, તો કે બે ક્રિયાને જોડવાનું કામ કરે. અહીંયા આપણે એ શીખવાનું છે. જોઈએ આપણે, પહેલાં તો મેં જે વ્યાખ્યા સમજાવી એ વ્યાખ્યા અહીંયા આપેલી છે. ભૂતકાળમાં બંને ક્રિયા એક સાથે બનવાની ચાલુ હતી. આપણે યાદ રાખવાનું, એક સાથે બનવાની ચાલુ હતી, બરાબર. તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. પછી હવે બંને ક્રિયા સાથે આવી છે તો બે ક્રિયા ચાલુ ભૂતકાળમાં બતાવવાની કે બંને સાદા કાળમાં બતાવવાની. તો આપણને અહીંયા એક નિયમ આપેલો છે કે બંને ક્રિયામાં પ્રથમ બનતી ક્રિયા જે ક્રિયા પહેલાં બનતી હોય. મેં એક ઉદાહરણ આપ્યું કે હું શાળાએથી ઘરે જતો હતો, તો મારી શાળાએથી ઘરે જવાની ક્રિયા કેવી થઈ, તો કે પહેલી ક્રિયા થઈ, હું જતો હતો અથવા જતી હતી. તો મારી ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. ભૂતકાળમાં ચાલુ હતી એટલે એને શેમાં દર્શાવવું પડે, તો કે ચાલુ ભૂતકાળમાં દર્શાવવું પડે. હવે બીજી કઈ ક્રિયા બની, તો કે પપ્પા મળ્યા અથવા મને મેં એક અકસ્માત જોયો. કોઈ પણ સેન્ટેન્સ આપણે લઈ શકીએ. તો અકસ્માત જોયો, તો અકસ્માત બની ગયો હતો, બરાબર. તો એ ક્રિયા કેવી કહેવાય, તો કે પૂરી થઈ ગઈ હતી. મેં અકસ્માત જોયો એટલે અકસ્માત થઈ ગયો હતો, મારી જોવાની ક્રિયા છે એ પછી થઈ. તો આ બીજી બનતી ક્રિયા છે એ શેમાં આવે, તો કે સાદા ભૂતકાળમાં આવે. આટલું આપણે શીખવાનું છે. ચાલુ ભૂતકાળ આપણે આઠમા ધોરણમાં આવે છે પણ ત્યારે આપણે માત્ર ને માત્ર વોઝ અને વેર વત્તા આઈએનજી આટલું જ આપણે જોયું હતું. હવે 9-10 લેવલની અંદર વાક્ય છે એ
કંજક્શન દ્વારા જોડાયેલા હોય, અથવા પાઠની અંદર આવા કોઈ વાક્ય આવે કે જે વેન વાઇલ એસથી જોડાયેલો હોય, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આની અંદર બે ક્રિયા સાથે બતાવેલી છે, તો એક ક્રિયા અને બીજી ક્રિયા બંનેનો કાળ શા માટે અલગ અલગ છે, અથવા તો અહીંયા ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ કેમ સાથે આપેલા છે, તો એના માટે આપણે આ સમજવું જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ આ બંને વાક્યને આપણે જોડવા હોય તો કોની જરૂર પડે વાક્યને જોડવા માટે, તો કે કંજક્શનની જરૂર પડે. હવે આપણે ક્યાં ક્યાં કંજક્શન લેવા પડે, તો કે આ પ્રકારના વાક્યમાં સંયોજક તરીકે, સંયોજક એટલે કંજક્શન તરીકે કોનો કોનો ઉપયોગ થાય, તો કે વેન વાઇલ અને એઝ. WH શબ્દ વો વેન વીચ વેર આ બધા શબ્દ આપણા માટે શું છે, તો કે પ્રશ્નસૂચક સર્વનામ છે. હવે એનો ઉપયોગ સંયોજક તરીકે પણ થાય છે. આવું મેં ક્લાસની અંદર તમને કીધેલું છે કે વો એટલે કોણ પણ થાય, પણ જ્યારે વોનો ઉપયોગ સંયોજક તરીકે થાય ને, ત્યારે કે જે કોઈ વ્યક્તિની વાત કરવી છે, મારા પપ્પાનું નામ દિલીપભાઈ છે, કે જે ડૉક્ટર છે, તો મારે મારા પપ્પા વિશે કોઈ વિસ્તૃત માહિતી આપવી છે, તો ત્યારે મારે વોનો ઉપયોગ કરવો પડે, બરાબર. પછી જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે, કે જ્યાં, તો મેં જૂનાગઢ શહેરની વાત કરી એની માહિતી આપી કે જ્યાં ગિરનાર આવેલો છે. તો આ રીતે જ્યારે આપણે વાક્યને જોડવું છે, સ્થળની વાત કરવી છે, વ્યક્તિની વાત કરવી છે, ત્યારે આ WH શબ્દ ક્યાં મૂકવામાં આવે છે, તો કે બે વાક્યની વચ્ચે મૂકવામાં આવે, અને તરત જ એનું ગુજરાતી ફરી જાય. વેર એટલે શું થાય, તો કે ક્યાં, WH શબ્દ તરીકે આપણે વાપરીએ છીએ ને, પણ જ્યારે એ બે વાક્યની વચ્ચે આવી જાય ત્યારે એનું ગુજરાતી શું થાય, કે જ્યાં. પછી વેર, તો વેર એટલે ક્યાં, સ્થળ બતાવે છે. જ્યારે એ બે વાક્યની વચ્ચે આવી જાય ત્યારે શું બતાવે, તો કે જ્યાં. વેન છે એ સમય બતાવે, તો કે જ્યારે. વેર, તો કે જ્યાં. પછી વો, તો વ્યક્તિ બતાવે છે. કોણ, કોની વાત કરવાની છે, તો કે જે. પછી કોઈ વસ્તુની વાત છે, તો વીચ એટલે WH શબ્દ તરીકે જ આપણે વાપ કરીએ છીએ, પણ જ્યારે એ બે વાક્યની વચ્ચે આવે ને, ત્યારે એ કોઈ વસ્તુનું વિસ્તૃતિકરણ કરતું હોય. સિંહ એક જંગલી પ્રાણી છે, બરાબર, કે જે. પછી આપણે સ્થળની વાત કરીએ, કે જે સસણ ગીરની અંદર વસવાટ કરે છે. ટૂંકમાં આપણે કોઈ પ્રાણીની વાત કરવી છે, કોઈ વસ્તુની વાત કરવી છે, તો ત્યારે આપણે વીજથી વાપરી શકીએ, અને વાક્ય છે એને કેવું બનાવી શકીએ, તો કે સંયોજક વાળું, એટલે બે વાક્યને આપણે વીજ કનેક્શનથી જોડી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે વેન વાઇલ અને એઝ આવા ત્રણ સંયોજકની વાત કરવાની છે. હવે વેન અત્યાર સુધી આપણને એવી જ ખબર છે કે વેન છે એ શું છે, તો કે સમય બતાવે અને એનું પ્રશ્ન બનાવવું હોય ને, ત્યારે વેનથી પ્રશ્ન પૂછાય. હવે આગળ જવાનું છે, આ જ વેન બે વાક્યને જોડશે ને, ત્યારે એ સંયોજક તરીકે ઉપયોગ થશે, અને એનું ગુજરાતી શું થશે, તો કે જ્યારે ત્યારે. હું વાક્ય પહેલું બોલી, જ્યારે હું શાળાએથી ઘરે જતી હતી અથવા જતો હતો, તો જ્યારે શબ્દનું ઇંગ્લિશ શું થાય, તો કે વેન થાય, ક્લિયર. હવે વાઇલ, વાઇલનું ગુજરાતી પણ શું થાય, તો કે જ્યારે ત્યારે. એઝ, જેવું કે, જો આવું ગુજરાતી આપણે આવે છે, સ્પેલિંગ લખતા હોય ને ત્યારે એઝ એટલે જેવું કે, જેવા શિક્ષક વર્ગમાં આવ્યા બધા વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા, તો જેવા પહેલાં શિક્ષકની આવવાની ક્રિયા ચાલુ થઈ અને પછી ક્રિયા કેવી બની, તો કે વિદ્યાર્થીઓના શાંત થવાની ક્રિયા. તો આ રીતે આ ત્રણ સંયોજક છે ને, એનું ગુજરાતી શું થાય, તો કે જ્યારે ત્યારે. રેડી, આટલું સમજાઈ ગયું કે ચાલુ ભૂતકાળની અંદર જ્યારે બે વાક્ય હોય ત્યારે વેન વાલ અને એસથી જોડવામાં આવે છે. આટલી ખબર પડી ગઈ. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યારે વેન વાપરવું,
ક્યારે વાઇલ વાપરવું અને ક્યારે એઝ વાપરવું, તો એના માટે આપણને એક સૂત્ર આપી દીધું. બરાબર, જોઈએ આપણે સૂત્ર શું આપેલું છે. તો કે વેન વત્તા સાદો ભૂતકાળ. જો આ લખેલું છે ને એમાં બહુ ખબર નહીં પડે, એટલે સાંભળવું પડે ટીચર શું બોલે છે. આ સૂત્ર લખશો ને એટલે પહેલાં સાંભળી લીધું હશે ને તો ખબર પડી જશે. આ શોર્ટમાં આપેલું છે, આને થિયરીકલી તમે લખવું હોય તો પણ લખી શકો કે જ્યારે પ્રથમ વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો પછીનું વાક્ય ચાલો ભૂતકાળમાં. આવું આપણે લાંબુ લાંબુ યાદ ન રાખવું હોય તો એક નાનકડું સૂત્ર આપણે બનાવી લીધું છે. જ્યારે વાક્યની શરૂઆતમાં વેન હોય, વેનની સાથેની જે ખાલી જગ્યા આપી હોય ને હંમેશા કેવી આવે, તો કે સાદા ભૂતકાળમાં આવે. એટલે વેન પછીનો જે વાક્ય છે એ કેવું હોય, તો કે ફરજિયાત ઈડી ક્રિયાપદ વાળું. હવે બે વાક્ય છે એટલે પહેલું વાક્ય પૂરું થઈ ગયું, બીજું વાક્ય ક્યાં કાળમાં આવશે, તો કે ચાલુ ભૂતકાળમાં. એટલે ફરજિયાત શું આવે અહીંયા, તો કે વોઝ વેર વત્તા આઈએનજી. આ સૂત્ર એટલા માટે આપ્યું કે જ્યારે ખાલી જગ્યા પૂછવામાં આવે ને ચાલુ ભૂતકાળની, ત્યારે વેન પછી ખાલી જગ્યા આપી હોય, વાઇલ પછી ખાલી જગ્યા આપી હોય, અથવા તો વેન આખો સેન્ટેન્સ આપ્યો હોય ને અહીંયા ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા આપી દીધી હોય, ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આ સૂત્ર અહીંયા શું શા માટે લખ્યું છે, કઈ રીતે એપ્લાય કરવાનું છે. તો કે વાક્યની શરૂઆતમાં શું હોય, તો કે વેન હોય. હવે આ ખાલી જગ્યા આપી હોય તો એ ખાલી જગ્યા ફરજિયાત સાદા ભૂતકાળમાં પુરાય, અથવા આ સેન્ટેન્સ આપણને આખું આપી દીધું છે, તો પછીનું વાક્ય છે એમાં ખાલી જગ્યા આપી હોય તો એ ફરજિયાત ચાલુ ભૂતકાળમાં વપરાય. આવી ખાલી જગ્યા વારંવાર પૂછાય છે, એટલે ખાસ આપણે યાદ રાખવાનું કે જ્યારે ખાલી જગ્યાનો પહેલો અક્ષર વેન હોય અને ખાલી જગ્યા આપેલી હોય તો એ ખાલી જગ્યા સાદા ભૂતકાળમાં હોય, આટલું યાદ રાખી લો. એના પછી વાઇલ અને એઝ આવા કોઈ સંયોજક આપેલા હોય તો વાઇલ પછીનું વાક્ય ફરજિયાત ચાલુ ભૂતકાળ હોય. પહેલાં આ યાદ રાખી લઈએ, પછી એને એ જ વસ્તુને આપણે ઉદાહરણની અંદર એપ્લાય કરીએ કે વાઇલ અથવા તો એઝ આના પછી ફરજિયાત ચાલુ ભૂતકાળ આવે, એટલે અહીંયા શું આવશે, તો કે વોઝ વેર વત્તા આઈએનજી. અને વાક્ય બીજું, બે વાક્યને આપણે જોઈન્ટ કરવા છે, એટલે અલ્પવિરામ પછીનું વાક્ય કેવું હશે, તો કે સાદા ભૂતકાળનું, એટલે કે ઈડીવાળું. હવે ઈડીની જગ્યાએ ક્યારેક અનિયમિત રૂપ પણ આપેલું હોય, પણ ઇનશોર્ટ કહી દઉં કે સાદા ભૂતકાળમાં આપેલું હોય. હવે એક લીટીમાં આપણે યાદ રાખવું છે, આ બે મેં સૂત્ર તમને સમજાવ્યા, હવે એક જ લીટીમાં મારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય, તો કે વેનથી ખાલી જગ્યા હોય ને એ ફરજિયાત સાદા ભૂતકાળમાં, વેન પ્લસ સાદો ભૂતકાળ, વેન પછી હંમેશા સાદો ભૂતકાળ જ વપરાય, વાઇલ પછી હંમેશા ચાલુ ભૂતકાળ જ વપરાય. આપણને ખાલી જગ્યા ક્યાં આપેલી હશે, કાં તો વેન પછી અને કાં તો વાઇલ પછી. જો વાઇલ પછી આપેલી હોય તો એ ચાલુ ભૂતકાળમાં વપરાય, એની અંદર ચાલુ ભૂતકાળ વડે ખાલી જગ્યા પૂરવાની. અને જો ખાલી જગ્યાનો પેલો અક્ષર વેન આપેલો હોય તો એ ખાલી જગ્યા સાદા ભૂતકાળમાં આવે. હવે આ બંને ખાલી જગ્યા પૂછાય, સેન્ટેન્સ પૂછાય, તો પૂછાય ક્યાં, તો કે ચાલુ ભૂતકાળની અંદર. પણ જ્યારે નવીનો કાળની ખાલી જગ્યા સાથે આપી હોય ને ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વેન પછી હંમેશા સાદો ભૂતકાળ, વાઇલ અને એઝ પછી હંમેશા ચાલુ ભૂતકાળ. આટલી ખબર હોય એટલે પછીના વાક્યની આપણે કોઈ ચિંતા રહે નહીં, કારણ કે એમાં તો કંઈ જાજો ફેરફાર થવાનો નથી. આ બંને સંયોજકો અહીંયા મેં વાક્યની શરૂઆતમાં લખ્યા છે. આ સંયોજકો ક્યારેક બે વાક્યની વચ્ચે પણ આવશે, એટલે એવું નહીં આપણે લઈ લેવાનું કે વાક્યની શરૂઆતમાં જ. બની શકે આ વેન વાક્યની વચ્ચે આપ્યો હોય, આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે એ પહેલાં લઈ લીધું હોય,
અને પછી વેન ક્લોઝ સાદો ભૂતકાળ આપ્યો હોય. એટલે આપણે યાદ એટલું રાખવાનું, વેન પછીની ખાલી જગ્યા સાદા ભૂતકાળમાં અને વાઇલ પછીની ચાલુ ભૂતકાળમાં. આટલું રેડી. હવે આ જ વસ્તુને આપણે વાક્યની અંદર જોઈએ. મેં જે અહીંયા સૂત્ર લખ્યા છે આ જ સૂત્ર વાક્યની અંદર કઈ રીતે ઉપયોગ થાય, તો પહેલું વાક્ય જુઓ. વેન આઈ વેન્ટ ટુ હિઝ હોમ. વેન એટલે હવે, ક્યારે નથી લેવાનું. ભલે એ વાક્યની શરૂઆતમાં આપ્યું છે કોના માટે, તો કે સંયોજક તરીકે છે. એટલે ગુજરાતી શું થશે, તો કે જ્યારે, જ્યારે આઈ એટલે હું વેન્ટ ગયો અથવા ગઈ, ટુ હિઝ હોમ તેના ઘરે. હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તે છાપો વાંચી રહ્યો હતો. હવે આની અંદર પહેલી ક્રિયા કઈ બની છે, જવાની ક્રિયા. હવે અહીંયા જુઓ, પ્રથમ બનતી ક્રિયા કેમાં આવી છે, તો કે ચાલુ ભૂતકાળમાં આવી છે. અને બીજી બનતી ક્રિયા શેમાં આપી છે, તો કે સાદા ભૂતકાળમાં આપેલી છે. હવે પહેલાં જવાની ક્રિયા થઈ છે કે પહેલાં છાપો વાંચવાની ક્રિયા થઈ છે, તો કે પહેલાં ક્રિયા છાપો વાંચવાની છે. ભાઈની છાપો વાંચવાની ક્રિયા તો ચાલુ જ હતી, મારી જવાની ક્રિયા છે એ પછી બની. એટલે વેન પછીની ક્રિયા જુઓ કયા કાળમાં આપેલી છે, તો કે સાદા ભૂતકાળમાં આપેલી છે. અને પછીની ક્રિયા ચાલુ ભૂતકાળમાં, એટલે જુઓ વોઝ પ્લસ આઈએનજી થઈ ગયું. હવે આ જ સૂત્ર, વેન વત્તા સાદો ભૂતકાળ અલ્પવિરામ ચાલુ ભૂતકાળ. હવે મારે ઉલટું કરવું છે, તો પહેલાં ચાલો ભૂતકાળનું વાક્ય લેવું છે, તો વાક્યની પહેલાં શું આવશે, તો કે વાઇલ. કારણ કે ચાલુ ભૂતકાળની પહેલાં હંમેશા વાઇલ આવે, એટલે વાઇલ. હવે અહીંયા હી આપ્યું છે, તો એમનેમ રાખવાનું. વાઇલ હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર અલ્પવિરામ. હવે આ વેન નીકળી જાય, એની જગ્યાએ આપણે શું લઈ લીધું, તો કે વાઇલ લઈ લીધું. વાઇલ વત્તા ચાલુ ભૂતકાળ, તો પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં આવે. વાઇલ વત્તા ચાલુ ભૂતકાળ, તો પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં આવે. એટલે આમાંથી સાદા ભૂતકાળનું વાક્ય કયું છે, આઈ વેન્ટ ટુ હિઝ હોમ. એ જ વાક્ય આપણે લખી નાખવાનું, કે આઈ વેન્ટ ટુ હિઝ હોમ. હવે આ બંને વાક્યનું આપણે ગુજરાતી કરીએ. બહુ શાંતિથી સમજો, ન સમજાય તો વિડીયો પાછો જોજો, પણ આ વસ્તુ મહત્વની છે. આગળ, વેન આઈ વેન્ટ ટુ હિઝ હોમ, જ્યારે હું તેની ઘરે ગઈ અથવા ગયો. હી વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, તે છાપો વાંચી રહ્યો હતો. હવે પહેલાં મારે છાપો વાંચવાની ક્રિયા બતાવી છે. જ્યારે તે છાપો વાંચી રહ્યો હતો, તેની છાપો વાંચવાની ક્રિયા ચાલુ હતી, ત્યારે હું તેની ઘરે ગયો. આપણે સિમ્પલ બોલતા હતા કે મહેમાન આવ્યા ને ત્યારે અમે હજી જમીને ઊભા જ થયા હતા, તો મહેમાન આવવાની ક્રિયા ચાલુ હતી ને તમારી જમી લેવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો આ બંને ક્રિયાને જોઈન્ટ કરવા માટે આપણે આ પ્રકારના સંયોજકો વાપરવા પડે. હવે વાઇલ આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક. વાઇલ એટલે જ્યારે, આઈ વોઝ ડુઈંગ. જો ડુઈંગ એ શબ્દ છે એ કેવો છે, તો કે અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે આપણને ત્રણ શબ્દ ડુ, ડઝ અને ડીડ ત્રણ જ ખબર છે. હવે એ સહાયકારક ક્રિયાપદો છે, પણ ડુ એ પોતે કેવું છે, તો કે મુખ્ય ક્રિયાપદ. આ ખાસ યાદ રાખવાનું, કારણ કે જ્યારે આપણે પૂર્ણકાળ ભણીશું ને ત્યારે આપણે શીખશું. ડુ એટલે કરવું, ડીડ
એટલે કર્યું અને ડન, આ ડન છે ને એ શું છે, વી થ્રી છે, ડન એટલે કરેલું. મારે એમ કેવું છે કે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે, તો ત્યારે આ ડન શબ્દનો ઉપયોગ થાય. એટલે ડન છે એ શું છે, તો કે ડૂનું ભૂત કૃદંત છે. તો ડૂ શું થયું કહેવાય, તો કે વી વન થયું કહેવાય. આ યાદ રાખજો, આઈ વોઝ ડુઈંગ, હું કરી રહ્યો હતો અથવા કરી રહી હતી. માય હોમવર્ક, મારું હોમવર્ક. પદ ક્રિયા કેવી થઈ, બીજી ક્રિયા, માય ફાધર કોલ્ડ મી, મારા પપ્પાએ મને બોલાવ્યો. પહેલી ક્રિયા કઈ ચાલુ હતી, જોજી, પ્રથમ બનતી ક્રિયા કઈ હતી, લેસન કરવાની, તો એસેમાં આવે છે ચાલુ ભૂતકાળમાં. અને બીજી ક્રિયા કઈ થઈ, પપ્પાના બોલાવવાની, તો એ ક્રિયા સીમાં આવી, તો કે સાદા ભૂતકાળમાં આવેલી છે. તો હવે મારે આને ચેન્જ કરવું છે. પપ્પાએ મને બોલાવી, જ્યારે મને પપ્પાએ બોલાવ્યો, આવું કેવું છે, તો વેન માય ફાધર કોલ્ડ મી. જો આ વાક્યનું ગુજરાતી શું થાય, જ્યારે મારા પપ્પાએ મને બોલાવ્યો અથવા બોલાવી, તો બોલાવવાની ક્રિયા પહેલાં બની, અને હું કરતો હતો, તો કે લેસન કરતો હતો. એટલે આ વાક્યની અંદરથી વેન નીકળી જાય, I was doing my homework. ગુજરાતી શું થયું, જ્યારે મારા પપ્પાએ મને બોલાવ્યો, હું હોમવર્ક કરી રહ્યો હતો. હોમવર્ક કરવાની ક્રિયા ચાલુ જ હતી, પછીની ક્રિયા કઈ બની, પપ્પાના બોલાવવાની. તો પછીની ક્રિયા, બીજી બનતી ક્રિયા સાદા ભૂતકાળમાં. આ ત્રણ વસ્તુ યાદ રહી જાય ને, એટલે આ આખો ટોપિક છે એ મગજમાં બેસી જાય. આપણને એટલે જ ખબર હોવી જોઈએ કે બંને ક્રિયામાં પહેલાં બનતી ચાલુ ભૂતકાળમાં, બીજી બનતી સાદા ભૂતકાળમાં. અને આ સૂત્ર, વેન પછી ફરજિયાત સાદો ભૂતકાળ જ હોય, વાઇલ પછી ફરજિયાત ચાલુ ભૂતકાળ જ હોય. આ પાકું કરી લો એટલે ખાલી જગ્યા કોઈ દી ખોટી ન પડે. પછી વાઇલ આઈ વોઝ પ્લેઇંગ, વાઇલ પછી ચાલુ ભૂતકાળ. While I was playing in the garden, જ્યારે હું બગીચામાં રમી રહ્યો હતો, ત્યારે કઈ ક્રિયા થઈ, I hurt my leg. તો આમાં પહેલી ક્રિયા કઈ થઈ, કેવી થઈ, તો કે ગાર્ડનની અંદર રમવાની. સૂત્ર, પ્રથમ બનતી ક્રિયા ચાલુ ભૂતકાળમાં. દરેક વાક્યની અંદર આ વસ્તુ સરખાવશો એટલે એક પણ વાક્ય મગજમાં નહીં બેસે, નહીં થાય. આઈ હર્ટ માય લેગ, હવે હર્ટ એટલે ઈજા પહોંચાડવી અથવા ઈજા પહોંચવી. તો આને ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંત બધું સરખું જ થાય છે. આપણે કટ કટ કટ, પુટ પુટ પુટ, સટ સટ સટ, આવું આવે છે ને, એની અંદર આ હર્ટ શબ્દ પણ એક એડ કરી દેવો. હર્ટ વી વન, વી ટુ પણ હર્ટ જ, અને વી થ્રી પણ હર્ટ જ. ઈજા પહોંચી, મારા પગને ઈજા પહોંચી અથવા મને પગમાં ઈજા પહોંચી. હવે અમુક વાક્ય છે એને ઉલટાવી શકાતા નથી. ઉલટાવવા હોય ને તો આને આ વાક્યને કઈ રીતે ઉલટાવી શકાય, આઈ હર્ટ માય લેગ, મારા પગને ઈજા પહોંચી. વાઇલ આઈ વોઝ પ્લેઇંગ, સેન્ટેન્સ આગળ પાછળ કરી શકાય. આ વાઇલને મારે બે વાક્યની વચ્ચે લેવું છે તો હું ચોક્કસ લઈ શકું. આ વાક્યને વેનથી બનાવી શકાય નહીં. શા માટે, તો કે પહેલી ક્રિયા કઈ બને છે, ચાલો ભૂતકાળમાં, અને ચાલો ભૂતકાળની સાથે ફરજિયાત વાઇલ જ આવે. આટલા માટે આ વાક્ય છે આપણે વેનથી બનાવી શકતા નથી. અમુક વાક્યની લિમિટેશન્સ હોય, આપણે આપણી રીતે એને ક્રિયા બદલાવી શકીએ ચોક્કસ, પણ અમુક ક્રિયાને આપણે બદલાવી શકતા નથી. પછી વાઇલ શી વોઝ ક્રોસિંગ ધ રોડ, જ્યારે તેણી રસ્તો પસાર કરી રહી હતી, શી સો એન એક્સિડન્ટ. હવે ફરજિયાત પહેલી ક્રિયા કઈ બને,
તો કે રસ્તો ક્રોસ કરવાની, એક્સિડન્ટ પહેલાં જોયો ને પછી રોડ ક્રોસ કર્યો એવું નથી કીધું. અહીંયા શું કીધું છે? પહેલાં ક્રિયા રસ્તો પસાર કરવાની થાય, એટલે પહેલી ક્રિયા હંમેશા ચાલુ ભૂતકાળમાં, પહેલી ક્રિયા હંમેશા ચાલુ ભૂતકાળમાં, બીજી બનતી ક્રિયા સાદા ભૂતકાળમાં, તો સી સો એન્ડ એક્સિડન્ટ. છેલ્લું વાક્ય, વેન ધ ટીચર એન્ટર્ડ ઇન ટુ ક્લાસ, જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશ, ઇન ટુ, આ ઇન અને ઇન ટુ આ બે આપણે પ્રિપોઝિશન્સ છે એ ભણશું. ઇન ટુ એટલે શું? તો કે જે ગતિ સાથે અંદર આવવાની ક્રિયા હોય ત્યારે ઇન ટુનો ઉપયોગ થાય. આપણે ડિટેલમાં ચર્ચા કરશું, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખ લો, ગતિ સાથે શિક્ષક વર્ગમાં આવે છે તો એ ગતિ સાથે આવે છે, તો હંમેશા કયો પ્રિપોઝિશન આવે? તો કે ઇન ટુ આવે. હવે જ્યારે શિક્ષકની પ્રવેશવાની ક્રિયા પૂરી થઈ ગઈ ત્યારે બીજી ક્રિયા કઈ ચાલુ હતી? સ્ટુડન્ટ્સ વેર શાઉટિંગ. હવે મારે આ વાક્ય પહેલાં લખવું છે, તો ધ સ્ટુડન્ટ્સ વેર શાઉટિંગ, પછી આવી જાય અલ્પવિરામ, અને આ વેનવાળું ક્યાં આવી જાય? તો કે ત્યાં, વેન ધ ટીચર એન્ટર્ડ ઇન ટુ ક્લાસ. તો આ રીતે એટલું યાદ રાખવાનું કે વેન પછી હંમેશા સાદા ભૂતકાળ વડે ખાલી જગ્યા પૂરાય છે, અને વાઇલ પછી ફરજિયાત ચાલુ ભૂતકાળ વડે ખાલી જગ્યા પૂરાય છે. ત્રણ પોઈન્ટ યાદ રાખવાના, 1, 2 અને 3. એટલું યાદ રાખજો, વેન અને વાઇલ છે એ બે વાક્યની વચ્ચે પણ આવી શકે છે. અત્યારે આપણે બેઝિક ભણીએ છીએ ને, એટલે શરૂઆતમાં જ લીધા છે, કારણ કે તમને ચાલુ ભૂતકાળની ખાલી જગ્યા જ પૂછવામાં આવે છે. અસ્તુ.